અંદરની વાત તો ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કા માટે 93 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। 2017માં કોંગ્રેસ ફક્ત 12 સીટોથી પાછળ હતી। આ વખતે ગુજરાતમાં આપની હાજરીથી સમીકરણો બદલાઈ જવાની શક્યતા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી થશે એવું માનવામાં આવતું હતું। જો કે આપ દ્વારા ચૂંટણી લડવાની સાથે જ ઓવેસીની પાર્ટીએ એઆઈએમઆઈએમએ પણ 4 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે। ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કા માટે 93 બેઠકો પર ચૂંટણી યોજાઈ। 2017માં કોંગ્રેસ ફક્ત 12 સીટોથી પાછળ હતી। આ વખતે ગુજરાતમાં આપની હાજરીથી સમીકરણો બદલાઈ જવાની શક્યતા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી થશે તેવું માનવામાં આવતું હતું। જો કે આપ દ્વારા ચૂંટણી લડવાની સાથે જ ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમએ પણ 4 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે। તેથી ચૂંટણીમાં કોણ કોના મત કાપશે તે જોવાનું રહેશે। બીજા તબક્કાની ચૂંટણી મહત્વની માનવામાં આવે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો આ મત વિસ્તાર છે। આ મત વિસ્તારની હદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ નેડે છે, જ્યાં આદિવાસી બહુલ પંચમહાલ પણ છે। આ વિસ્તારમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને દૂધ ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ આણંદનો પણ સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં હંમેશાથી મતદાન વધુ રહ્યું છે। મોદીએ આ વખતે અહીં રેકોર્ડ બ્રેકિંગ મતદાનનો દાવો કર્યો છે, તેથી આ બેઠકો પર થનારું મતદાન ચૂંટણીના રિઝલ્ટને અસર કરી શકે છે। ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય છે, કારણ કે છેલ્લી ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં તે કોંગ્રેસ કરતા પાછળ રહી ગયું હતું, તો કોંગ્રેસ માટે પણ આ તબક્કાની ચૂંટણી મહત્વની છે। ચૂંટણીમાં મુખ્યમંત્રી સહિત અન્ય 8 મંત્રીઓ મેદાનમાં છે, જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જુન ચૌહાણનો સમાવેશ થાય છે। ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના ચહેરા રહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના નસીબનો ફેંસલો પણ આ ચૂંટણીમાં થવાનો છે। ભાજપ રેકોર્ડ બ્રેક જીત મેળવી પોતાનો ગઢ મજબૂત કરવા માંગે છે, અને જો તે જીતે છે તો તે સતત 7મી વખત વિધાનસભા જીતવાનો રેકોર્ડ બનાવશે। જો જીતે છે તો બંગાળના ડાબેરી પક્ષો કે જેણે સતત 34 વર્ષ રાજ કર્યું તેમના રેકોર્ડની બરાબરી કરશે। બીજા તબક્કામાં લગભગ 1/2 સીટ શહેરી વિસ્તારમાં છે, તેથી દરેક પક્ષે પૂરી તાકાત લગાવી દીધી છે। કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં પોતાની પકડ જમાવી રાખવા માંગે છે। છેલ્લી ચૂંટણીમાં ભાજપને અહીં જોરદાર ટક્કર આપી હતી। રાજસ્થાનની હદ લાગેલી હોવાથી ત્યાંના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ અહીં સારી એવી મહેનત લીધી હોવાનું કહેવાય છે। આમ આદમી પાર્ટી 93 બેઠક પર ચૂંટણી લડી રહી છે। અનેક સીટો પર તેના ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપને અસર કરી શકે છે, તેઓ વધુમાં વધુ મત મેળવવાનો પ્રયાસમાં છે। નોંધીએ છે કે પહેલા તબક્કામાં 89 સીટ પર 63% જેટલું મતદાન થયું હતું, જે 2017ની ચૂંટણી કરતા ઓછું હતું। બ્યુરો રિપોર્ટ, GSTV।